द्वारा आयोजित आज आपणे धोरण 10 सामाजिक विज्ञान आणि चैप्टर 7 भारतनो वारसो चैप्टर 1 छे मित्रों भारतनो वारसो। तो मित्रों आ चैप्टर विषय आज आपणे वारसानो अर्थ एना प्रकारो अने बे प्रकारों ने आपणे सविस्तार समझीशुं अने त्यारबाद गुजरातनो जे सांस्कृतिक वारसो छे एनी पण आज आपणे समजूती मेळवीशुं। એ પહેલા આપણે થોડી પ્રસ્તાવના જોઈએ કે ભારતનો વારસો શું કહે છે। તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી ભારત બરાબર છે વિવિધ સંસ્કૃતિ ધરાવતો આવ્યો છે અને આપણે જાણીએ છીએ કે ભારત એ વિવિધ દ્રષ્ટિએ વિવિધતાવાળો દેશ છે। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારતની સંસ્કૃતિ પણ પ્રાચીન સમયથી જાળવતા આપણે આવ્યા છીએ અને વાત કરીએ તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ 2જો ક્રમ ધરાવે છે બરાબર છે મિત્રો। કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત કયો ક્રમ ધરાવે છે 7મો ક્રમ અને વસ્તીની દ્રષ્ટિએ ભારત 2જો ક્રમ ધરાવે બરાબર છે મિત્રો। કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત 2જો ક્રમ ધરાવે છે। આમ ભારતની સંસ્કૃતિમાંથી જ સત ચિત અને આનંદનો અનુભવ પણ થાય છે બરાબર છે મિત્રો। કે ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ થાય છે સત ચિત અને આનંદનો પણ અનુભવ થાય છે। તો મિત્રો ચલો હવે આપણે વાત કરીએ વારસાનો અર્થ અને તેના પ્રકારો બરાબર છે મિત્રો। કે વારસાનો અર્થ અને તેના પ્રકારો સૌથી પહેલા જુઓ વારસાનો અર્થ કે વારસો એટલે શું। તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ બરાબર છે મિત્રો। વારસો એટલે શું કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ જેને આપણે વારસો કહીએ છીએ બરાબર છે। ત્યાર પછી એમાં રહેલી સંસ્કૃતિ કે ભારતની સંસ્કૃતિ શું કહે છે તો એ પહેલા આપણે એનો અર્થ જોઈએ કે સંસ્કૃતિ એટલે શું। તો સંસ્કૃતિનો અર્થ છે જીવન જીવવાની શૈલી બરાબર છે મિત્રો। સંસ્કૃતિનો અર્થ શું થશે જીવન જીવવાની શૈલી। આમ સંસ્કૃતિનો અર્થ બીજી રીતે આપણે જોઈએ તો બીજી રીતે સંસ્કૃતિનો અર્થ છે માનવ મનનું ખેડાણ બરાબર છે મિત્રો। બીજો અર્થ શું થશે માનવ મનનું ખેડાણ ને આપણે સવિસ્તાર સમજીએ તો સંસ્કૃતિ એટલે કે જેમાં માનવ મનનું ખેડાણ જેમાં માનવીની ટેવો મૂલ્યો આચાર વિચાર પરંપરા રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જનારા આદર્શોનો સરવાળો એટલે શું કહેવાય સંસ્કૃતિ બરાબર છે મિત્રો। તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની શૈલી જેમાં માનવીના આચાર વિચાર રહેણી કહેણી ધાર્મિક પરંપરાઓ આમ બધી બાબતના આદર્શોનો સરવાળો એટલે એને આપણે શું કહીએ છીએ સંસ્કૃતિ। એટલે સંસ્કૃતિ એટલે ટૂંકમાં જીવન જીવવાની શૈલી અથવા તો જીવન જીવવાની રીત। તો આમ ભારત પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિને વિકસાવતો આવ્યો છે અને ભારતમાં લોકોની જે રહેણી કહેણી છે ખોરાક છે પોશાક છે ધર્મ છે તહેવારો છે ઉત્સવો છે આમ ભારતમાં વિવિધતા જોવા મળી છે બરાબર છે મિત્રો। કે ભારતમાં દરેક ધર્મના લોકો આવીને વસ્યા છે અનેક ભાષાઓ બોલાય છે એટલા માટે ભારતની સંસ્કૃતિ એ વિવિધતાવાળી છે બરાબર છે મિત્રો। તો મિત્રો અહીં આપણે આજે વાત કરતા હતા વારસાની કે વારસો આપણને આપણા
પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. બરાબર છે મિત્રો? તો ત્યાર પછી હવે આપણે એના પ્રકારોની વાત કરીશું કે વારસાના કેટલા પ્રકાર છે. બરાબર છે મિત્રો? તો ચાલો હવે આપણે જોઈએ વારસાના પ્રકારો. જે પ્રકારો પણ આપણને આપણા પૂર્વજો તરફથી અથવા પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. તો મિત્રો, આગળ આપણે જે વાત કરી હતી વારસા વિશે, કે વારસાનો અર્થ શું થાય છે? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જે કેટલીક પ્રાકૃતિક પણ છે અને કેટલીક માનવ સર્જિત પણ છે. બરાબર છે મિત્રો? તો હવે આપણે વાત કરીશું વારસાના પ્રકારો. મિત્રો, વારસાના મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. બરાબર છે મિત્રો? બે પ્રકાર કયા છે? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો ચાલો આપણે આ બે પ્રકારો વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલો પ્રકાર જુઓ, પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે માનવીને પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. બરાબર છે મિત્રો? માનવીને પ્રકૃતિ તરફથી એટલે કુદરત તરફથી પણ ઘણી બધી ભેટ મળી છે. તો એ કઈ ભેટ છે માનવીને કુદરત પાસેથી મળી છે? તો માનવીને કુદરતી રીતે નદીઓ, વૃક્ષો, પહાડો, પશુ પક્ષીઓ, ખડકો અને ખનીજો, તો આ બધી જે બાબત છે જેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થયો છે, અને આ બધી ભેટ આપણને કુદરત પાસેથી મળી છે, જેનો આપણે હાલ ઉપયોગ પણ કરીએ છીએ. બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો, જેને આપણે બીજા અર્થમાં માનવ સર્જિત વારસો પણ કહીએ છીએ. બરાબર છે મિત્રો? બીજા અર્થમાં શું વંચાય છે? માનવ સર્જિત વારસો. તો સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરાઓ, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ અને ઇમારતો, આ બધી બાબતનો સમાવેશ કેવા થાય છે? સાંસ્કૃતિક વારસામાં. મિત્રો, તમે નોટ કરી શકો છો કે વારસાના બે પ્રકાર કયા છે. તો વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક વારસામાં જે પ્રકૃતિ પાસેથી કે કુદરતી રીતે આપણને મળેલી ભેટ છે, જેમાં નદી, પહાડો, ખનીજો, બરાબર છે મિત્રો, ખડકો, જે બધું આપણને કુદરત પાસેથી મળેલી ભેટ છે, એટલે આનો સમાવેશ, આ બધી બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, માનવી પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા આ બધી સ્થાપત્યોનું નિર્માણ કરે છે, એટલે માનવી જાતે આ બધા જે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, દરવાજા, રાજમહેલ, બરાબર છે, તો આ જે સ્થાપત્યો છે બધા એ માનવી જાતે પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત દ્વારા સ્થાપત્યને બાંધકામ કરે છે. તો આવા બધા સ્થાપત્યનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે, અને સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જેમાં માનવીની પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા આ બધા સ્થાપત્યનું તે નિર્માણ કરી શકે છે. બરાબર છે મિત્રો? અહીંયા આપણે વાત કરી હતી વારસાના પ્રકારો. ત્યાર પછી આગળ હવે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શું છે તેની પણ આપણે ચર્ચા કરીશું. એ પહેલા મિત્રો અહીં જુઓ કે પ્રાકૃતિક વારસામાં નદી આવી છે, અને આ નદીને આપણે લોકમાતા કહીએ છીએ. શું કહીએ છીએ? લોકમાતા. કારણ કે નદીઓનું પણ ક્યારે
ત્યારે આપણે પૂજન કરીએ છીએ. નદી આપણને પીવાનું પાણી પૂરું પાડે છે, સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. એટલે નદીઓ જે આપણી લોક માતા સમાન પણ કહેવાય છે. બરાબર છે મિત્રો? એટલે નદીને કયું બિરુદ મળ્યું છે? તો લોક માતા તરીકે. એવી રીતે મિત્રો અહીં જો વૃક્ષો અને વૃક્ષોમાં પણ ખાસ કરીને જે વડ છે, પીપળો છે, તુલસી છે. બરાબર છે મિત્રો? વડ, પીપળો, તુલસી જેનો આપણે પૂજા કરીએ છીએ. વડ જે ઘણી સ્ત્રીઓ વડ સાવિત્રીના વ્રત દરમિયાન આ વડની પૂજા કરે છે. આપણા આંગણામાં રહેલું જે તુલસીનો ક્યારો એને પણ આપણે રોજ બરોજ પૂજા કરીએ છીએ. એટલે વૃક્ષો પણ આપણને કુદરત પાસેથી મળેલી ભેટ છે. તેવી રીતે પશુ પક્ષીઓ છે, તો ઘણા પશુ પક્ષીઓ ભગવાનના વાહન તરીકે પણ ઓળખાયા છે. બરાબર છે મિત્રો? અને ખાસ કરીને આપણું રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘ. બરાબર છે મિત્રો? તો ઘણા ક્ષેત્રે આ વિવિધ પ્રાણીઓનો ચિહ્ન પણ રાષ્ટ્રીયતા તરીકે મૂકવામાં આવ્યા છે. અને ઘણા પ્રાણીઓ દેવ દેવીઓના વાહન તરીકે પણ આજે એવા પ્રાણીઓને પણ પૂજવામાં આવે છે. ત્યાર પછી પહાડોની વાત કરીએ તો પ્રાચીન સમયની જે પ્રજા હતી, દ્રવિડ પ્રજા, આર્ય પ્રજા, આ બધી પ્રજાઓ પણ એ સમયે પહાડોનું પૂજન વિધિ જેવી પ્રક્રિયા કરતી હતી. બરાબર છે મિત્રો? તો આ અહીં બે પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ચલો હવે આપણે મિત્રો વાત કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. પછી હવે આપણે સાંસ્કૃતિક વારસાની જે વાત કરતા હતા, જેમાં સાંસ્કૃતિક વારસામાં બીજી કઈ કઈ બાબતનો સમાવેશ થયેલો છે તો એમાં જુઓ કે સાંસ્કૃતિક વારસા પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની પણ ભેટ આપી છે. મિત્રો આગળ આપણે જોયું કે સાંસ્કૃતિક વારસામાં મંદિરો, મસ્જિદો, દરવાજાઓ, સ્થાપત્ય, ઘણા બધા સ્થાપત્યનો સમાવેશ થાય છે જે માનવીએ પોતાની બુદ્ધિ આવડત દ્વારા સ્થાપત્યનું નિર્માણ કર્યું છે. તે ઉપરાંત બીજી કઈ કઈ બાબતનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે તેનો જુઓ અહીં. તો ઉદાહરણ તરીકે સાંસ્કૃતિક વારસાની જે ભેટ આપી છે, બરાબર છે મિત્રો, તો એવી કઈ ભેટ છે? તો ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. કેટલી પ્રાચીન છે? 5000 વર્ષ જૂની ગણવામાં આવે છે, જેમાં ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ગણી શકાય. સિંધુ ખીણની એટલે કે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો. અને એ સમય દરમિયાન જેમાંથી મળી આવેલી દેવ દેવીઓની પ્રતિમાઓ, બરાબર છે, કે ભગવાનની મૂર્તિઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડાઓ, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ, તો આ બધા જે શિલ્પો કે સ્થાપત્યો છે કે મૂર્તિઓ છે જે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ગણી શકાય છે. બરાબર છે મિત્રો? તો આ જે બધી બાબત છે, દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ, તો આ બધા જે મૂર્તિઓ છે, બરાબર છે, જે શિલ્પો છે જે પ્રાચીન સમયના સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ગણી શકાય છે. ત્યાર પછી મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ કે સાંસ્કૃતિક વારસામાં બીજું સાંસ્કૃતિક વારસાની ભેટ તરીકે બીજું મૌર્ય યુગની ઊંડા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. બરાબર છે મિત્રો? સિંહ અને વૃષભનું શિલ્પ કે મૌર્ય યુગના સમય દરમિયાન ઊંડા કમળની આકૃતિ ઉપર સિંહ
અને વૃષભનું શિવ એવી પણ મૂર્તિઓ સાંસ્કૃતિક વારસાની ભેટ છે. બીજું, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિવ. ત્રીજું, સારનાથની ધર્મ ચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ એ પણ સાંસ્કૃતિક વારસાની ભેટ કહેવાય છે. અને કાલાખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ. અને છેલ્લું, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ. તો મિત્રો, આ બધા જે શિલ્પો છે, સ્થાપત્યો છે, જે સાંસ્કૃતિક વારસાની ભેટ ગણાય છે. અને આ બધા સ્થાપત્યોના બાંધકામમાં એ સમયના રાજાઓની કે રાજાઓના સમયમાં જે બાંધકામ થયું, જે માનવ નિર્મિત સાંસ્કૃતિક વારસાની ભેટ કહેવાય છે. બરાબર છે મિત્રો? તો આ બધી બાબતનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં પણ થાય છે. અને સાંસ્કૃતિક વારસો જેમાં માનવ મનનું ખેડાણ કે જેમાં માનવીને પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા આ જે કાંઈ શિલ્પો સ્થાપત્યનું નિર્માણ કર્યું, જે સાંસ્કૃતિક વારસાની ભેટ ગણાય છે. ત્યાર પછી હવે આપણે જોઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો મિત્રો, હવે આપણે વાત કરીશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. બરાબર છે મિત્રો? તો એમાં જુઓ કે ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં કેટલાક સ્થળો મુખ્ય કહેવાય છે. જેમાં આપણે વાત કરીએ તો લોથલ એ ધોળકા તાલુકામાં આવેલું સ્થળ છે. બરાબર છે મિત્રો? લોથલ ક્યાં આવેલું છે? ધોળકા તાલુકામાં. એવી રીતે રંગપુર મિત્રો આવેલું છે લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો. બરાબર છે મિત્રો? કે રંગપુર લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી છે ધોળાવીરા. આ જે ધોળાવીરા છે, બરાબર છે મિત્રો, ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે, ગુજરાતનો કચ્છ જિલ્લો. ત્યાર પછી રોજડી અને શ્રીનાથગઢ, આ જે સ્થળ છે એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી વડનગરનું જાણીતું હોય તો એ છે કીર્તિ તોરણ. બરાબર છે મિત્રો? કે વડનગરનું જાણીતું શું છે? કીર્તિ તોરણ. ત્યાર પછી જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ પણ જાણીતો છે. બરાબર છે મિત્રો? કે જૂનાગઢનું જાણીતું શું છે? તો સમ્રાટ અશોકનો શિલાલેખ. આ જે શિલાલેખ છે સમ્રાટ અશોકનો, એ જાણીતો છે. અને ત્યાર પછી મોઢેરામાં, એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર, કે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જે મોઢેરાનું સૂર્ય મંદિર, બરાબર, એ ખૂબ જાણીતું છે. અને આપણે મોઢેરાના સૂર્ય મંદિરની જો વાત કરીએ તો મોઢેરાના સૂર્ય મંદિરની એક ખાસ વિશેષતા છે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે એ સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભમાં રહેલી જે મૂર્તિ છે એ મૂર્તિની મણી ઉપર સૂર્યનું પહેલું કિરણ પડે છે. એ મોઢેરાના સૂર્ય મંદિરની ખાસ વિશેષતા છે. પણ કયું સૂર્ય મંદિર છે? મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. અને એ મંદિરની આ ખાસ વિશેષતા છે. ત્યાર પછી આગળ જોઈએ, હવે વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ત્યાર પછી સિદ્ધપુરનો જાણીતો રુદ્ર મહાલય. બરાબર છે મિત્રો? સિદ્ધપુરનું જાણીતું સ્થાપત્ય કયું છે? તો રુદ્ર મહાલય. એવી રીતે વિરમગામમાં જાણીતું મુનસર તળાવ. અને આ મુનસર તળાવ, બરાબર છે, જે વિરમગામનું જાણીતું છે, જેનું બાંધકામ મીના દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે, બરાબર, આ બાંધકામ કોણે કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહે.
બાંધકામ કર્યું. કોના કહેવાથી? તેની માતા મીનળ દેવીના કહેવાથી વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યું હતું. ત્યાર પછી અમદાવાદના જાણીતા છે જામા મસ્જિદ, ઝૂલતા મિનારા અને સીદી સૈયદની જાળી, જે અમદાવાદનું જાણીતું સ્થાપત્ય છે. ત્યાર પછી હઠીસિંહના જાણીતા છે દહેરા. પાટણનું જાણીતું સહસ્ત્રલિંગ તળાવ, બરાબર? પાટણમાં જાણીતું કયું છે? સહસ્ત્રલિંગ બનાવ. અને આ સહસ્ત્રલિંગ બનાવ પણ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે આનું બાંધકામ કર્યું હતું. એટલે પાટણનું જાણીતું સહસ્ત્રલિંગ તળાવ જે સિદ્ધરાજ જયસિંહે તેનું બાંધકામ કરાવ્યું હતું. ત્યાર પછી વડોદરાનો જાણીતો છે રાજમહેલ. જૂનાગઢનો મોહમ્મદ ખાનનો જાણીતો છે મકબરો. અને નવસારીનું જાણીતું છે પારસી અગિયારી. બરાબર છે મિત્રો? તો આ રીતે ગુજરાતની અંદર કેટલાક સ્થળોના સ્થાપત્યો પણ ખૂબ જાણીતા થયા છે. ત્યાર પછી આગળ આપણે જોઈશું મિત્રો, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ધાર્મિક મહત્વ ધરાવતા કેટલાક તીર્થ સ્થાનો છે. બરાબર છે મિત્રો? ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો જેમાં સૌથી પહેલું જુઓ દ્વારકાનું જાણીતું દ્વારકાધીશ મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ. બરાબર છે? શંકરાચાર્યની શારદા પીઠ અને દ્વારકાધીશનું મંદિર. ત્યાર પછી 12 જ્યોતિર્લિંગ પૈકીનો એક છે સોમનાથ મંદિર. બરાબર છે? કુલ કેટલા જ્યોતિર્લિંગો છે? 12, જેમાં સૌથી મહત્વનું કયું કહેવાય છે? સોમનાથનું મંદિર. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં અંબાજીનું મંદિર જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ઉત્તર ગુજરાતનું જાણીતું અંબાજી મંદિર જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી બહુચરાજીનું મંદિર જે મહેસાણા જિલ્લો. બરાબર છે મિત્રો? કે બહુચરાજીનું મંદિર ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. એવી જ રીતે રણછોડરાયનું મંદિર, બરાબર? રણછોડજીનું મંદિર જે ડાકોરમાં આવેલું છે. અને આ ડાકોર કયા જિલ્લામાં છે? તો ખેડા જિલ્લામાં. કયા જિલ્લામાં છે? ખેડા જિલ્લામાં. ત્યાર પછી શામળાજીનું મંદિર, તો શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લો, બરાબર છે? કયા જિલ્લામાં આવેલું છે? અરવલ્લી જિલ્લામાં. ત્યાર પછી મહાકાળી માતાનું મંદિર, બરાબર છે મિત્રો? જે કાળકા માતા આપણે કહીએ છીએ પાવાગઢ ઉપર વસેલા, તો મહાકાળી માતા જે પાવાગઢમાં આવેલું છે મંદિર, અને એ પંચમહાલ જિલ્લો કહેવાય છે. એટલે પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ અને પાવાગઢમાં જાણીતું મહાકાળીનું મંદિર. ત્યાર પછી મીર દાતાનું મંદિર ઉનાવા ખાતે જે પાટણ જિલ્લામાં આવેલું છે. ઉનાવા ક્યાં આવેલું છે? પાટણ જિલ્લામાં. અને જૈન તીર્થ જે પાલિતાણા છે, બરાબર છે? જૈનોનું મહાતીર્થ તરીકે જાણીતું કયું છે? પાલિતાણા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. જે જૈનોનું તીર્થધામ તરીકે જાણીતું છે મિત્રો, અને એ છે પાલિતાણા. અને જૈન ધર્મના લોકો વર્ષમાં એકવાર પાલિતાણાની જાત્રાએ પણ જાય છે. તો આ છે મિત્રો તીર્થ સ્થાનો, ગુજરાતના આવેલા ધાર્મિક તીર્થ સ્થાનો જે ગુજરાતમાં ખૂબ જાણીતા છે. મિત્રો, અહીં જે તમને આ ફોટો દેખાય છે જે ગુજરાતના જાણીતા મેળાઓ છે, જેમાં સૌથી મહત્ત્વનો જાણીતો મેળો મોઢેરાનો મેળો, જે મોઢેરાના મહેસાણા જિલ્લામાં આવેલો છે. ત્યાર પછી ગુજરાતની જાણીતો મેળો ભવનાથનો મેળો, જે ગિરનાર એટલે કે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી તરણેતરનો મેળો, જે તરણેતરના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી ભડિયાદનો મેળો, જે ભડિયાદ ખાતે એટલે કે અમદાવાદમાં આવેલું છે. ત્યાર પછી નકળંગનો મેળો, જે ભાવનગર જિલ્લામાં આવેલો છે.
त्यार पछी माधवपुर नो मेळो, जे माधवपुर पोरबंदर खाते आवेलू छे, अने वैथानो मेळो जे धोळका तालुकाना एटले के अमदावाद शहर में पण जाणीतुं छे। ते उपरांत डांग दरबारनो मेळो जे आहवानी अंदर डांग जिल्लामां प्रख्यात छे, अने छेल्ले कार्तिकी पूर्णिमानो मेळो जे सोमनाथ एटले के गीर आ स्थळे ઘણા બધા મેળાઓ જાણીતા છે। એટલે સૌથી મહત્ત્વનો જો ગુજરાતના જાણીતા મેળા હોય તો મુધેરાનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, નકળંગનો મેળો અને વૈથાનો મેળો અને ડાંગ દરબારનો મેળો। તો મિત્રો, આ મેળાઓ ગુજરાતમાં ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત થયા છે, જેની આપણે આ ફોટામાંથી સમજૂતી મેળવીશું। ત્યાર પછી આગળ હવે આપણે વાત કરીએ તો તે ઉપરાંત ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો પોળો જે વિજયનગર ખાતે એટલે કે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, જે પ્રવાસન સ્થળ માટે પણ જાણીતું આ સ્થળ છે। તે ઉપરાંત પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, જે કાંકરિયા તળાવ તરીકે પણ જાણીતું છે, જે અમદાવાદમાં આવેલું છે। ત્યાર પછી તાનારીરી મહોત્સવ, આ તાનારીરી મહોત્સવ જે વડનગર ખાતે આપણને આ ઉત્સવ જોવા મળે છે। અને ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ જે મોઢેરાની અંદર આપણને જોવા મળે છે, અને રણ ઉત્સવ જે કચ્છ જિલ્લામાં જોવા મળ્યું છે। એટલે આ ઘણા બધા સામાજિક, ધાર્મિક અને પ્રવાસન લક્ષી સ્થળો પણ આજે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થયેલો છે। આ ઉપરાંત ગુજરાતના કેટલાક મેળાઓ પણ જાણીતા છે, જે ગુજરાતના કેટલાક મેળાઓ પણ આજે આપણને ગુજરાતમાં જોવા મળે છે। તો મિત્રો, અહીં આપણે આજે વાત કરી હતી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો। તો અહીં ગુજરાતનો આ જે સાંસ્કૃતિક વારસો છે, આ વારસો એ અહીં પૂર્ણ થાય છે। ફરી મળીશું નવા ટોપિક સાથે। નમસ્કાર।